પહેલાં વિદ્યાર્થી મિત્રો સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે ધોરણ પાંચના સામાન્ય જ્ઞાન વિષયમાં વિભાગ ટુના યુનિટ નંબર નવ સુધીનો અભ્યાસ કર્યો હતો માટે આજે આપણે વિભાગ ટુના યુનિટ નંબર દસ વિશેનો અભ્યાસ કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ યુનિટ નંબર દસ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે યુનિટ નંબર દસ એનો એકાણું પ્રશ્ન કે વિશ્વનો સૌથી ઊંચો મિનારો કયો છે ઓપ્શન એમાં છે ચાર મિનાર ઓપ્શન બીમાં છે કુતુબ મિનાર અને ઓપ્શન સીમાં છે પિઝાનો મિનારો તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ઓપ્શન બી કુતુબ મિનાર કે આપણું જે વિશ્વ છે આખા વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચો જો મિનારો હોય તો તે કુતુબ મિનાર ગણાય છે ચલો ત્યારબાદ છે બાણું પ્રશ્ન દ્રાક્ષના ઉત્પાદનમાં કયો દેશ અગ્રેસર છે ઓપ્શન એમાં છે ઇટલી ઓપ્શન બીમાં છે બ્રાઝિલ અને ઓપ્શન સીમાં છે કેનેડા તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ઓપ્શન એ ઇટલી કે જે દ્રાક્ષ છે એ દ્રાક્ષ આપણે જે ફ્રૂટમાં ગણાય છે ફ્રૂટમાં આપણે જે દ્રાક્ષ ખાઈએ છીએ તે દ્રાક્ષની અહીંયા વાત છે તો તે દ્રાક્ષના ઉત્પાદનમાં કયો દેશ અગ્રેસર છે અગ્રેસર છે એટલે કે આગળ પડતો છે કયા દેશમાં એવું તો વધારે પડતું ઉત્પાદન છે દ્રાક્ષનું તો તે દેશનું નામ છે ઇટલી ત્યારબાદ છે ત્રાણુંમો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ અજાયબી અર્વાચીન જગતની અજાયબી છે ઓપ્શન એમાં છે પિરામિડ ઓપ્શન બીમાં છે પીઝાનો ઢરતો ટાવર અને ઓપ્શન સીમાં છે એફિલ ટાવર તો જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી એફિલ ટાવર કે આપણા ટાવર છે ત્યારબાદ છે ચોરાણું પ્રશ્ન કે બાંગ્લાદેશ ક્યારે અસ્તિત્વમાં આવ્યો ઓપ્શન એમાં છે ઈસવીસન ઓગણીસો એકોતેર ઓપ્શન બી માં છે ઈસ્વીસન ઓગણીસો પંચોતેર અને ઓપ્શન સીમાં છે ઈસવીસન ઓગણીસો ને અઠ્યોતેર તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ઓપ્શન એ ઈસવીસન ઓગણીસો ને એકોતેર કે બાંગ્લાદેશ છે એ ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો તો ઈસવીસન ઓગણીસો ને એકોતેરની સાલમાં ચલો ત્યારબાદ છે પ્રશ્ન નંબર પંચાણું મહાન રાજા સિકંદરના ગુરુ કોણ હતા ઓપ્શન એમાં છે પ્લેટો ઓપ્શન બીમાં છે એરિસ્ટોટલ અને ઓપ્શન સીમાં છે કન્ફ્યુશિયસ તો જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી એરિસ્ટોટલ કે મહાન રાજા જે સિકંદર હતા તો સિકંદર હતા એના ગુરુનું નામ શું હતું તો એરિસ્ટોટલ હતું ત્યારબાદ છે છન્નું પ્રશ્ન યુએસએ એટલે કે અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ ઓપ્શન એમાં છે જ્યોર્જ વોશિંગ્ટન ઓપ્શન બીમાં છે અબ્રાહમ લિંકન અને ઓપ્શન સીમાં છે એફડી રુઝવેલ્ડ તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ઓપ્શન એ જ્યોર્જ વોશિંગ્ટન કે અત્યારે જે આપણે અમેરિકા એટલે એનું બીજું નામ છે યુએસએ તો એના પ્રથમ એટલે કે પહેલાં રાષ્ટ્રપ્રમુખ તરીકે કોણ નિમાયું હતું કે પહેલાં રાષ્ટ્રપ્રમુખ કોણ હતા સૌથી પ્રથમ તો તેમનું નામ છે જ્યોર્જ વોશિંગ્ટન ચલો ત્યારબાદ છે આગળ સત્તાણું પ્રશ્ન જર્મનીનો નાઝીવાદનો નેતા કોણ ઓપ્શન એમાં છે મુસોલીની ઓપ્શન બીમાં છે હિટલર અને ઓપ્શન સીમાં છે સદામ હુસૈન તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ઓપ્શન બી હિટલર કે જર્મનીનો જે નાઝીવાદ હતા એના નેતા કોણ હતા તો એના આગળ પડતા કોણ હતા હિટલર હતા ચલો ત્યાર બાદ છ અઠ્ઠાણું પ્રશ્ન કે નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે તો ઓપ્શન એમાં છે પચીસ ઓપ્શન બીમાં છે છવ્વીસ અને ઓપ્શન સીમાં છે સત્યાવીસ તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ઓપ્શન સી સત્યાવીસ કે આપણે જે તારા અને નક્ષત્રો કહીએ છીએ તેમાંના નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે તો તે સત્યાવીસ છે ચલો ત્યારબાદ છે નવ્વાણું પ્રશ્ન કે ભારતીય સંસ્કૃતિમાં પુરાણોની સંખ્યા કેટલી છે ઓપ્શન એમાં છે બાર ઓપ્શન બીમાં છે અઢાર અને ઓપ્શન સીમાં છે સત્યાવીસ તો જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી અઢાર કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે તેમાં જે પુરાણો આવે પુરાણો હોય તો તેમાં પુરાણોની સંખ્યા કેટલી જોવા મળે છે અઢાર છે ત્યારબાદ છે સોમો પ્રશ્ન જૈન ધર્મના ચોવીસમાં તીર્થકળ કોણ હતા ઓપ્શન એમાં છે ઋષભદેવ ઓપ્શન બીમાં છે નેમિનાથ અને ઓપ્શન સીમાં છે મહાવીર સ્વામી તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ઓપ્શન સી મહાવીર સ્વામી કે જે જૈન ધર્મ પાળે છે એ જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર એ મહાવીર સ્વામી ગણાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું યુનિટ નંબર દસ પૂર્ણ થાય છે હવે તેના પછીના યુનિટ નંબર અગિયાર વિશેનો અભ્યાસ આપણે આના આગળના લેક્ચરમાં કરીશું તો વિદ્યાર્થી મિત્રો આજે જે યુનિટ નંબર દસની જે પીડીએફ મોકલવામાં આવી છે તે દરેક વિદ્યાર્થી મિત્રોએ સારા અક્ષરે સામાન્ય જ્ઞાનની નોટમાં લખવાની રહેશે અને તે પ્રશ્નો તમારે મોડે કરવાના રહેશે